ગ્રામ પંચાયતોમાં ગામના વડીલો યુવાનોની ટીમ બનાવીને કામ કરીશું તો નિશ્ચિતપણે ગામોને કોરોના મુક્ત કરી શકાશે. કિશોરભાઈ કાનાણી બારડોલી ખાતે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની કામગીરીની સમીક્ષા માર્ગદર્શન માટે બેઠક યોજાઈ. સુરત જિલ્લામાં 12 CHC અને 55 PHCના સહયોગથી 545 ગ્રામ પંચાયતોમાં અભિયાનને વેગવાન બનાવાશે. આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોરભાઈ કાનાણીની અધ્યક્ષતામાં બારડોલી સર્કિટ હાઉસ ખાતે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની કામગીરીની સમીક્ષા માર્ગદર્શન માટે જિલ્લાના સંગઠન પદાધિકારીઓ, સહકારી અગ્રણીઓ અને વહીવટીતંત્ર, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોનાને હરાવવા રાજ્ય સરકાર યોગ્ય દિશામાં અને સ્પષ્ટ રણનીતિ સાથે આગળ વધી રહી છે. રાજ્યના તમામ ગામોમાં કોરોનાના સંક્રમણને ગામમાં જ દબાવી દેવા રાજ્ય સરકારે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કર્યો છે. ગુજરાતના ગામડાઓને સંપૂર્ણ કોરોના મુક્ત કરવા આ 15 દિવસનું અભિયાન ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. સુરત જિલ્લામાં 12 CHC અને 55 PHCના સહયોગથી તેમના વિસ્તારમાં આવતા 545 ગ્રામ પંચાયતોમાં અભિયાનને વેગવાન બનાવાશે. દરેક ગામના વડીલો યુવાનોની ટીમ બનાવીને કામ કરીશું તો ચોક્કસ ગામોને કોરોના મુક્ત કરી શકશું એમ જણાવી મંત્રીશ્રીએ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને સંકલન સાધી યુદ્ધના ધોરણે કામ પર લાગી જવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લાની આરોગ્ય ટીમના સહયોગથી ગામમાં તાવ, શરદી અને ઉધરસવાળા દર્દીઓને ગામના અલાયદા આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે, જેથી પરિવાર કે અન્ય ગ્રામજનો સુધી સંક્રમણ ન ફેલાય તેમજ આઇસોલેટ દર્દીઓનો કોરોના ટેસ્ટ કરવા અને તેમાંથી કોઈ પોઝિટિવ આવે તો ગામમાં જ અલગ સારવાર આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આઇસોલેશન સ્થળે પૂરતા બેડ, ભોજન અને આરોગ્યલક્ષી સુવિધાઓ પણ સુનિશ્ચિત કરાઈ હોવાનું જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું છે, ગામના લોકોને ગામમાં જ સારવાર આપવામાં આવશે તો શહેરોની હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે. આ માટે જરૂરી તમામ દવાઓ દરેક CHC PHC સુધી પહોંચાડી દેવામાં આવી છે. ગુજરાતમાં કોરોના સામે ધન્વંતરી રથના સફળ મોડેલની જેમ કે આપણે આગામી 15 દિવસમાં તમામ સહયોગથી મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને સફળ બનાવીશું એવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો છે. બેઠકના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેશ કોયાએ ગત તારીખ 1 મેથી શરૂ કરવામાં આવેલ આ અભિયાનની કામગીરી અને આયોજનની વિગતો આપી હતી. બેઠકમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી રબારી, મામલતદાર જિજ્ઞા પરમાર સહિત જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો, આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ब्यूरो रिपोर्ट, स्पीड न्यूज 17, सूरत. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.